दर्जन डेप्युटी कार्यपालक के उठाकर आर्किटेक्टों ने खवड़ावता धर्मना धक्का। आज रोज वडोदरा शहरना आर्किटेक्टो वोर्ड नंबर 7 उत्तर जोन कचेरीओ तेओनी रजूआतो कार्यपालक अनु प्रजापति ने करता जणाव्युं हतुं के अमोने डेप्युटी कार्यपालक इंजीनियर केयू ठक्कर द्वारा बांधकाम बाबते पहला अने बीजा मार्ग तेमज नक्शाओमां फेरबदल तेमज जे काम 4 दिवसमां थाय ते काम अमारुं 4 महिनामां थतुं नथी। आ कामों बाबते अमारी पासे पैसानी मांगणी करवामां आवे छे। तेमज डेप्युटी कार्यपालक इंजीनियर केयू ठक्कर द्वारा 26 જેટલા આર્કિટેક્ટોનું લાયસન્સ રદ કરવાની ધમકી પણ વારંવાર આપવામાં આવે છે। આજ રોજ ટેલિફોનિક મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। આજ રોજ ફોન નંબર 7 ઉત્તર ઝોન કચેરીએ વડોદરા શહેરના આર્કિટેક્ટો સાથે નગરસેવક મમતાબેન કોળે પણ ઉપસ્થિત રહ્યા હતા। આર્કિટેક્ટોને ન્યાય મળે તે માટે આજ રોજ કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ રજૂઆત કરતા તેમણે મીડિયા સમક્ષ તેઓની વેદના ઠાલવી હતી। ये अधिकारी फाइलो फेंकी दे परमिशन नहीं। आर्किटेक्ट ने बारे घड़े धमकी आपे के लाइसेंस रद्द करी दीसु तमारो। दरेक आर्किटेक्ट ने भी धमकी आपे छे। बीजू के परमिशन नी फर्स्ट फ्लोर नी फाइल मा ए एकलो अधिकारी 3000 रुपया व्यवहार मांगे छे। હવે એ ફર્સ્ટ ફ્લોર ની પરમિશન તમારે ગેરકાયદેસર બાંધકામ જો ઓછું વ્યા ગાંધી પબ્લિક હેલ્થ સાચું ડેવલપમેન્ટ કરવું હોય તો આ સિસ્ટમિક સુધારી આગેના એ અધિકારી અમને બધાને બેસાડી રાખ્યા છે। બધું નથી આ એ અધિકારી તાત્કાલિક બોલાવો એમને ખુલાસો પૂછો 3 વાગેનો ટાઈમ આવે એટલે માફી માટે પગે લાગવાનું છે। સસ્પેન્ડ થઈ ગયો અધિકારી આવ્યો છે જાહેર ની અંદર બસ એક જ આર્કિટેક્ટ અમને પગે લાગે એટલે અમે બધા આર્કિટેક્ટો એમને પગે લાગવાયા છે। અધિકારી જ્યારે અહીંયા ના હોય ને એ જ ટાઈમે બોલાવે છે। કેમ તો કે દરેક આર્કિટેક્ટ ને 2 કલાક બેસી રહે જો તમે અહીંયા ટેબલ પર નથી જ રહેવાના કે તમારો ટાઈમ ટેબલ પર બેસવાનો ફિક્સ નથી તો તમારે આર્કિટેક્ટ ને મીટિંગ માટે બોલાવાય જ નહીં। આજે અમને બધાને 3:30 નો ટાઈમ આપેલો છે અમને 3:30 થી અત્યાર સુધી અમે બેઠા છે 6:15 વાગે અમે 5:15 અમને રિંગ કરી અમને એવું કીધું હું ઘરે જમવા બેઠો છું। આજે સમજો 5 કરોડ એક મહિનો લેટ કોર્પોરેશનમાં ભરાય તો કોર્પોરેશનને કેટલું મોટું નુકસાન છે આવકનું એ તમે મોટા મોટા અધિકારીઓ તમારે એ સાથે કેલ્ક્યુલેશન વર્કઆઉટ કરવું પડે કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ લેવલ પર છે તો એ આ નિયમ કયો એ આસિસ્ટન્ટ લેવલ એ જ લેવલ તો અહીંયા ઘર છે આસિસ્ટન્ટ અહીંયા કોઈ સિસ્ટમ નહીં કોઈ માણસ નહીં કલાક પહેલા રિંગ કરી આજે બી અધિકારી પોણો કલાક થયો હજુ નથી આવ્યા તે અધિકારીની દાદાગીરી કેટલી છે જુઓ એ અધિકારીની દાદાગીરી કેટલી બી નથી આવે આજે 1 કલાક થયો વાતને 1.5 કલાક થયો મારા 14 વર્ષનો કર્મચારી સામે મારી ઇન્સલ્ટ કરી છે મારે પગે પડશે તો જ હું કઈ વિચારી સત્તા તમારી જોડે છે તમારી જોડે નથી આવા અધિકારીના વર્તનથી કરોડો રૂપિયાનું કોર્પોરેશનને નુકસાન થાય છે પ્રજા કેટલી હેરાન થાય છે જે 4 દિવસનું કામ છે પરમિશનની ફાઇલ બનાવવાનો પરમિશનની ફાઇલ 4 દિવસ તમે ટીમ રૂપે એપ્રુવ લઈને 90 દિવસ ટીમ રૂપે પરાગ માંગે ચાલો ચાર ચોથા બધા કર્મચારી બોલાવો હું બધા સાહેબ માફી માંગવા તૈયાર છું તમારે બોલાવો બધા તમે એવું બધું નહીં માફી સાને માંગવાની બીજું મારો બેન મને બધા માંગો માફી માંગો મેં ઉઠલા કર છે માફી માંગવા તૈયાર છું એવું સમજી લો તમે કીધું કે માની લે કે માફી માંગે પરાગ માંગે તો તું અત્યારે જ આપણે સાહેબ તમારે જેની સીઝન અરે બધું મૂકી દો તમે બધા એની ઉલ ભરો છો કે ગાંધીનગર મારા રિલેટિવ
છે આનંદીબેન મને ડાયરેક્ટ ઓળખે છે એ લોકો બધા અહીંયા ડેવલપમેન્ટ માટે બેસાડેલા છે નહીં કે તમારે મનસ્પહી પ્રમાણે દાદાગીરી કરવા બેઠા છે લિમિટમાં બોલવાનું મર્યાદાથી બોલવાનું અને આ 4-4 મહિના 7 દિવસ થાય 4-4 મહિના સુધી ફાઇલ મૂકી રાખવાનો સંતાડવાનો શું મતલબ છે તમારો મારી પાસે ફાઇલ કઈ તારીખે અરે જો સુધી મારે કાર્યવાહી કરવાની એવું તો પહેલા મહિનાની આ ફાઇલ છે 4 મહિના થયા પ્રતિશ્રી ઇશ્યુ છે વા સાંભળો તમે કહું અરે ડેવલપમેન્ટ એવું કે તમે આ તો જાણે કે ગાયકવાડ કરતા મોટો માણસ કમિશન કટનીસ ભાગવત ગયા છે ને એની કોપી હું છે એવું કીધું છે આ અધિકારીએ બોલો ચાર્જર લઈ લો ને બીજા નાખી દો પેલે થોડી ફાઇલ ડીલે કરી જને એક્શન લેવડાવ કેટલી ફાઇલો અહીં પાસે પેન્ડિંગ હોય છે તો પેન્ડિંગ ફાઇલો કેટલા દિવસ મૂકી રાખે છે કેબિન માં સાચું બોલજો કેટલા દિવસ મૂકી રાખે છે તરત લાવ તરત ફાઇલો ના એ તો એનું કારણ તો પેન્ડિંગ છે તો ભાઈ તમારે ત્યાં પેન્ડિંગ રાખ ફાઇલ એનો મતલબ એવો થયો તો ફાઇલ ડીલે કરવાનો તમારો મતલબ ઓડિટ આવે છે ઓડિટ પૂરા થાય પછી હા સર અધિકારી કામ કરતા હું આ વ્યક્તિએ એવું કીધું કે તમારી વિરુદ્ધ હું ફાઇલ રૂપલેલ એક્શન લઈશ તમારા કરતા ઉપલા અધિકારી અધિકારી એને કહેવાય કે તકલીફ ને બોલાવીને તમારે સાંભળવાની જરૂરિયાત છે કેબિન માં મારા મનસ્થિતિ વાળા સાઈડ ઉઠીને ઘેર જતા રહેશો આ કેબિન તો છે કોર્પોરેશન ની છે આ પબ્લિક ના રૂપે બનેલી છે કે ખુરશી લઈ જાઓ તમે કોર્પોરેશન ની ખુરશી છે અહીંયા બરાબર 5 વાગે ની રજા 6 તારીખે રૂબરૂ મારા મેમ ને ખાલી એટલું જ કીધું આ બધી સહીઓ તમે આજે સવારે કરાઈ આ બધી સહીઓ તમે આજે સવારે કરાઈ જૂની તારીખ માં આ બધી સહીઓ તમે આજે જૂની તારીખ માં સહીઓ કરાઈ હું લઈને આયા હતા ફાઇલ અરે હું કહું છું કોઈ પણ અધિકારી હોય મતલબ એ ફાઇલો તમે ચોરવી છે કે કોઈ આર્કિટેક્ટ ફાઇલ પર નજર નહીં રાખતો પાડીને મુકાવો છો શું કરીએ છે કે આજથી અમે કોઈ વોર્ડમાં પરમિશન અંગે ફાઇલ રજૂ કરવાના નથી આજથી અમે વડોદરા મહાનગર સેવા સદન ટાઉન પ્લાનિંગ કોર્પોરેશનમાં પરમિશન માટે ફાઇલ મુકવાના છે કેમ કારણ કે ફર્સ્ટ ફ્લોર ની ફાઇલ ની અંદર 20-20 ટકા અધિકારીઓ ખવડાવે છે ટાઈમ આપે છે એ ટાઈમે કોઈ દિવસ ટેબલ પર હાજર રહેતા નથી ડેવલપમેન્ટ ની વ્યાખ્યા પરિપૂર્ણ થતી નથી પરમિશન જ્યારે મકાન ફર્સ્ટ ફ્લોર નું મકાન 4 મહિનામાં બાંધકામ પૂરું થાય છે આ અધિકારી 6 મહિના સુધી પરમિશન મૂળભૂત ની બાલ્કની આપે જ છે મારે મુદ્દો એવો કહો કે માણસ ત્યાં આ મુદ્દો છે તમે અહીંયા જો તમે અહીં કોર્પોરેશન માં ચાર્જ ભરાયા વગર અમારે તમને પગે લાગવાથી પરમિશન આપતા હોય તમે બધા તૈયાર છે તમને પગે લાગે તમે પરમિશન આપી દો એનાથી તમે ચાર્જ ભરવાનો માફ કરતા હોય તમે તૈયાર છો એટલે તમારે તોડ પાડે છે આ અધિકારી જો રદ કરવાની કમિશનર સાહેબ ને બી સત્તા નથી તમે આટલી રજૂઆત સાંભળી આ લોકોની ભૂલ છે કે આ કર્મચારીની ભૂલ છે એટલું તો તમને ખ્યાલ આવ્યો છે ને આટલી બધી રજૂઆતથી મેટર એકચ્યુઅલી મારી પાસે હમણાં હું ડીપમાં સમજી લઉં છું હજુ ડીપની જરૂર ખરી સાહેબ હજુ આટલું જોયા પછી સમજી લઉં છું મેટર શું છે સત્ય તો બતાવ કીધું છે બધી વાત હકીકત શું છે સ્પષ્ટ કરી અને તમારે સાહેબ હમણાં કંઈ લેટર આપ્યું છે એમને કંઈક સહી કરાવવા માટે કે એમને વિરુદ્ધમાં કોઈ લેટર નથી તમારા પાસે એક્શન લેવાશે ખરું એક્શન લઈશું એના નિયમ સર જે કામગીરી કરવામાં આવે છે એ જ કરવામાં આવે કઈ પ્રકારની નિયમ તો ખોટી છે
એ લોકો ફર્સ્ટ ફ્લોર માટે ફાઇલ મૂકે છે, ચેક કરીને એમાં જે નિયમ સર જોવાનું હોય છે જોઈને આગળ ફોરવર્ડ કરીએ છીએ. એટલે તમારા દ્વારા કે ધાકધમકી આપવામાં આવે છે એ બધું બધા ઉપજાવી કાઢ્યું ઉપજાવી કાઢેલું છે. શું છે તમારી જવાબદારી, શું છે તમારી સત્તામાં, શું શું ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોરનું નકશા પાસે ફર્સ્ટ ફ્લોર પર તમે હતા ખરા આજે? આજે તમે તમારી ઓફિસમાં હતા બપોરે? હું આજે છાણી સાઇટ વિઝિટ પર હતો. છાણી સાઇટ વિઝિટ પર? અને તમે 3000 રૂપિયાની બી કઈ લાંચ માગો છો આ ફાઇલ પાસ કરાવવા આમ તેમ? એક દબંગ તરીકે તમે ઓળખાવો છો, શું કેવું છે? મને નોલેજ નથી. અચ્છા, કે બી લેટર લેટર સરને પુટઅપ કરી સર આગળ નિર્ણય લેશે. પણ લેટર તૈયાર કરીને તમે એમને સુપ્રત કરવાના છો ને? પહેલા સર વાંચશે, ઓકે કરશે, પછી આગળનું નિર્ણય લેશે. કોના વિરુદ્ધમાં અને શા માટે? એ લોકોએ જે ફાઇલ પુટઅપ કરી હતી મારી પાસે એની અંદર રજીસ્ટ્રેશન નંબર કેસી પટેલ કરીને કોઈ આર્કિટેક્ચરનો હતો અને એ પોતે અલગ નામથી રજીસ્ટ્રેશન ધરાવે છે, એટલે ક્રોસ થતું હતું. એટલે મેં વેરિફિકેશન માટે સરને પુટઅપ કર્યું હતું કે સર આ પરવાનગી કે શું છે, થોડું ચેક કરી. અગાઉ પણ તમારી બદલી થઈ હતી, કયા કારણો સર? વોર્ડ નંબર 7માં જે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર બાંધકામ પરમિશનની ફાઇલ મૂકવામાં આવે છે એમાં જે ઠક્કર સાહેબ કરીને અહીંયા અધિકારી બેસાડેલા છે, એ અધિકારી એ ફર્સ્ટ ફ્લોરની પરમિશનની ફાઇલ ફેંકી દે છે, વર્તન બહુ જ ખરાબ કરે છે, તદુપરાંત બહુ જ મોટી ખંડણી માગે છે. ખંડણી એટલે કેવી? લાયસન્સ રદ કરવાની ધમકી આપી આર્કિટેક્ટ જોડે પૈસા પડાવે છે. એને આજે અમે રૂબરૂ એમના ઉપરી અનુપ સાહેબ જોડે એમની કેબિનમાં લાયસન્સ રદ કરવાનું લિસ્ટ મૂકતા અમે પકડેલા છે એમને, અને આજે અમે બધા એમના સાહેબને રજૂઆત કરવાયા છે કે આ અધિકારીની દબંગગીરી પર કોનો હાથ છે પાછળ. 3:30 વાગ્યાના અધિકારીએ અમને બધા આર્કિટેક્ટોને બોલાવેલા. 3:30 થી 6 વાગ્યા સુધી એ અધિકારી આવ્યા નહોતા, અને 5:30 વાગે એ અધિકારીએ એવું કીધું કે ઘરે જમવા બેઠો છું. એમને અહીંયા વોર્ડ ઓફિસમાં 3:30 થી 6 ફરજિયાત મળવાનો ટાઈમ છે, તેમ છતાંય એમના ટેબલ પર નથી. 6:15 વાગે અત્યારે આવ્યા છે અધિકારી. એમના સાહેબ એમના અધિકારીને છાવરે છે, એમના અધિકારીને એ નથી ખબર કે મારો સ્ટાફ મારી જોડે કયા ડોક્યુમેન્ટ મૂકે છે, શું પાવર છે. એ અધિકારીને લાયસન્સ રદ કરવાની કોઈ સત્તા નથી, કમિશનર સાહેબને લાયસન્સ રદ કરવાની સત્તા નથી, તેમ છતાં આ અધિકારી દરેક આર્કિટેક્ટોને ધમકી આપે છે. આજે 26 આર્કિટેક્ટના લાયસન્સ રદ કરવાનું એને લેખિતમાં મૂકે એમના સાહેબ જોડે. કે અમારા તરફથી આજથી અમે દરેક વોર્ડમાં પરમિશનનું કામ બંધ કરીએ છીએ. આવા ભ્રષ્ટાચાર અધિકારીઓથી વડોદરા મહાનગર સેવા સદનની કરોડો રૂપિયાની ઇન્કમ જે લેટ થાય છે, કોર્પોરેશનને આનાથી ઘણું જ મોટું નુકસાન છે. અધિકારીઓને જો આ સમજણ ના પડતી હોય તો વડોદરા મહાનગર સેવા સદને આ લોકો જોડથી ચાર્જ લઈ એક ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન ત્રીજામાં આડે જે વર્ષોથી પરમિશન આપતા હતા ત્યાં જ પરમિશન આપવી જોઈએ. આવા ભ્રષ્ટ અધિકારીઓથી કામ લેટ થવાથી કોર્પોરેશનની ઇન્કમ કરોડો લેટ થાય છે તેનાથી ઘણું જ મોટું કોર્પોરેશનને નુકસાન છે. કમિશનર સાહેબને અમે ફોન ઉપર રજૂઆત કરી છે, કમિશનર સાહેબે કીધું છે કે આને કડક પગલાં લેવામાં